હેલો એવરીવન, હું વિશાલ ઝાએ ફરીથી એક વખત ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગના પ્રથમ ચેપ્ટરમાં આપણે આગળ પ્રોડક્ટિવિટી અને પ્રોસ્પરિટી સાયકલ એટલે કે ઉત્પાદકતા અને સમૃદ્ધિ ચક્ર વિશે ડિટેલમાં માહિતી મેળવીશું. ઉત્પાદકતા એટલે કે પ્રોડક્ટિવિટીને આપણે ઉચ્ચ ઉત્પાદન સાથે સાંકળીએ એટલે કે પ્રોડક્ટિવિટીનો એક મિનિંગ એ પણ થાય કે આપણે વધારે પ્રમાણમાં ઉત્પાદન મેળવી શકીએ. તો એ ઉચ્ચ ઉત્પાદનની અસર છે એ ઇન્ડસ્ટ્રીમાં કઈ રીતના થશે? જ્યારે કોઈ પણ ઇન્ડસ્ટ્રી છે એનું ઉત્પાદન વધશે તો એનો પ્રોફિટ પણ વધશે. પ્રોફિટ વધશે એટલે એના એમ્પ્લોયી છે, એના જે કર્મચારીઓ છે એનું વેતનમાં પણ વધારો થશે, એના પગાર ધોરણમાં પણ વધારો થશે. એનો પગાર ધોરણ વધશે એટલે ઇન્ડસ્ટ્રી તેની પાસેથી વધારે સારી રીતના કામ મેળવવા માટે તેના કર્મચારીઓને ટ્રેનિંગ આપશે, તાલીમ આપશે. કર્મચારીઓને તાલીમ આપશે એટલે એમની કારકિર્દી છે એક યોગ્ય દિશામાં આગળ વધશે અને તેમને સારી કારકિર્દીની શક્યતા છે એ વધી જશે. સારી કારકિર્દીની શક્યતાની સાથે સાથે તેમનું જીવન ધોરણ છે, લાઈફ સ્ટાન્ડર્ડ છે, લિવિંગ સ્ટાન્ડર્ડ એ પણ ઇમ્પ્રૂવ થશે. જીવન ધોરણ વધે એટલે એક કર્મચારીના પરિવારમાં સમૃદ્ધિ આવી એમ આપણે કહી શકીએ. જે સમૃદ્ધિ જેમ જેમ વધે એમ એ પરિવારની ખરીદ શક્તિમાં પણ વધારો થાય. ખરીદ શક્તિમાં વધારો થાય એટલે આપણે કહી શકીએ કે એ પરિવાર છે વધુ ઉદ્યોગ, એ પરિવારની ખરીદ શક્તિની પહોંચી વળવા માટે જે તે પ્રદેશમાં વધુ ઉદ્યોગો અને વધુ રોજગાર છે એ નિર્માણ થશે. જેમ કે આપણે ઉદાહરણ લઈએ કે રાજકોટમાં આજથી 20 વર્ષ પહેલાં ઉદ્યોગો છે એ બહુ લિમિટેડ સંખ્યામાં હતા અને બહુ ઓછું ઉત્પાદન ધરાવતા ઉદ્યોગો હતા. ઓછું ઉત્પાદન ધરાવતા ઉદ્યોગો હોય તો વેતન દર પણ એટલું ઓછું જ હોય અને કર્મચારીઓને પોતાનું કેરિયર છે એ ડેવલપ કરવાની બહુ કોઈ સંભાવના રાજકોટમાં રહે નહીં. પણ જેમ જેમ વધારે મોટા પ્રમાણમાં ઉદ્યોગોની સ્થાપના થઈ, ઉદ્યોગોનું ઉત્પાદન છે દર વધ્યો, એની સાથે સાથે પગાર ધોરણ પણ વધે છે અને લોકો એ કર્મચારીઓનું જીવન ધોરણ પણ ઊંચું આવે. જીવન ધોરણ ઊંચું આવે એટલે એની આપણે એમ કહી શકીએ કે સમૃદ્ધિ તરફ આગળ વધ્યા. એ સમૃદ્ધિ પ્રાપ્ત કરનાર પરિવાર છે એ વધારે વસ્તુઓ ખરીદવા તરફ પ્રેરાશે. એટલા માટે જ રાજકોટ રિજિયન છે એમાં હાલની સંખ્યામાં આપણે મલ્ટીપ્લેક્સીસ છે, મોલ્સ છે, ગ્રોસરી સ્ટોર્સ છે, એમ્યુઝમેન્ટ પાર્ક્સ છે, એની સંખ્યા ધીરે ધીરે વધતી જાય. એનું કારણ એ છે કે એ લોકો વધારે ઇન્વેસ્ટમેન્ટ કરે ખરીદ શક્તિને પહોંચી વળવા માટે અને એ બધા ઉદ્યોગો છે એ વધુ રોજગાર આપશે. વધુ ઉદ્યોગો અને વધુ રોજગારને કારણે જે તે પ્રદેશ છે એમાં સારી સામાજિક સુવિધાઓ છે એ નિર્માણ થશે, સામાજિક સુવિધાઓ છે એ વધારે ડેવલપ થશે. જેમ કે રાજકોટમાં જ આજે ઘણી બધી એવી ઇન્ટરનેટ છે, વાઈફાઈ છે, એ સાથે સાથે છે એમ્યુઝમેન્ટ પાર્ક્સ છે અને એ સુવિધાઓ છે એ ઉત્તરોત્તર વધતી જણાય છે. એ સુવિધા, સામાજિક સુવિધાઓનું સ્તર ઊંચું આવે એની સાથે સાથે રાષ્ટ્રનું, ગવર્મેન્ટનું ટેક્સ કલેક્શન પણ વધે. ટેક્સ કલેક્શન વધે એટલે આપણે કહી શકીએ કે રાષ્ટ્રની સંપત્તિમાં વધારો થાય. જેમ ઉદ્યોગો ડેવલપ થાય, લોકોની ખરીદ શક્તિ વધે, લોકો વધારે વસ્તુઓ ખરીદે, વધારે ઇન્વેસ્ટમેન્ટ થાય ઉદ્યોગોમાં અને ફરી પાછું વધારે સારી સામાજિક સુવિધાઓનું સ્તર ઊંચું જાય એમ ગવર્મેન્ટ પાસે ડાયરેક્ટ અને ઇન્ડાયરેક્ટ ટેક્સ, સેલ્સ ટેક્સ છે એ વધતો જાય અને એનાથી રાષ્ટ્રની સંપત્તિમાં વધારો થાય. રાષ્ટ્રની સંપત્તિમાં વધારો થાય એટલે ગવર્મેન્ટ છે જે કોઈ રિસોર્સિસ છે એને વધારે સારી રીતના ઉપયોગ થઈ શકે એ રીતના રિસોર્સિસને ડેવલપ કરશે. એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ હોય, રોડ હોય, રેલ હોય, કન્સ્ટ્રક્શન સાઇટ હોય અને અલગ અલગ એમ્યુઝમેન્ટ પાર્ક્સમાં ગવર્મેન્ટ છે એ પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરે. સાથે સાથે ઇલેક્ટ્રિસિટીની ફેસિલિટી છે, પાણી પુરવઠો છે, એની સુવિધાનું પણ સ્તર છે વધે. તો જેમ રિસોર્સિસ ડેવલપ થાય જે તે પ્રદેશમાં એમ ઉદ્યોગો છે એ વધારે સારી રીતના ડેવલપ થઈ શકે. એટલે રિસોર્સિસ ડેવલપ હોય એ જ પ્રદેશમાં છે એ ઉત્પાદન પણ વધારે પ્રમાણમાં ડેવલપ થાય, ત્યાં ઇન્ડસ્ટ્રીમાં પ્રોડક્ટ છે એની માંગમાં વધારો થાય અને વધારે ઉચ્ચ ઉત્પાદન તરફ
એ આગળ વધશે જે તે ઇન્ડસ્ટ્રી. તો આ એક ચક્ર છે કે જે ચક્ર છે એમાં જે તે રાષ્ટ્રમાં પ્રોડક્ટિવિટી છે વધે ઇન્ડસ્ટ્રીની, એટલે તે રાષ્ટ્રના નાગરિકો છે એમની સમૃદ્ધિમાં વધારો થાય, અને સમૃદ્ધિમાં વધારો થાય એટલે એ વધારે વસ્તુઓ પરચેસ કરે તો એ વસ્તુઓની માંગને પહોંચી વળવા વધારે ઉદ્યોગો અને વધારે રિસોર્સિસ ડેવલપ થાય અને એની ઉત્પાદકતા ઉપર અસર થાય, ઉત્પાદકતા પણ એની સાથે વધે. એક આપણે ઉદાહરણ લઈએ કે અમેરિકા છે તો એમાં ચાઇના છે, જાપાન છે, તો એમાં પ્રોડક્ટિવિટીનું જે વધારે પ્રમાણ જોવા મળે છે એટલે એની સમૃદ્ધિ છે એ રાષ્ટ્રની પણ વધતી જાય, અને સમૃદ્ધિ વધે એટલે એની અસર ઉત્પાદકતા ઉપર પણ થાય. તો હું આશા રાખું છું તમને ટોપિક બરાબર સમજાઈ ગયો હશે. કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં ટાઈપ કરીને લખી શકો. થેન્ક યુ. વી વિલ મીટ અગેન.